हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। आज आप गुजराती में निबंध में त्रण निबंध जोईशू। पहलो निबंध है मारो घर। हवे जुओ बाळको, निबंध शू छे, निबंध कोने कहेवाय अने निबंध केवी रीते लखाय, तो जुओ निबंध में तमे तमारा मुक्त विचारों रजू करी सको छो। निबंध लगता पहला फकरो पाड़ी अने निबंध लखवानो, एक बे त्रण लीटी में। पछी ए लीटी छोड़ी फरीथी फकरो पाड़ी अने निबंध लखवानो। आम करी त्रण चार फकरा पाड़ी अने निबंध लखवो। गुजराती में हमेशा लीटी ने अड़ी ने ज लखवो, आ ध्यान राखो। हवे आपणे पहलो निबंध जोईशू, मारू घर। तो मारू घर, हाँ, આપણે બધાને ઘર હોય ને, તો આપણા ઘર વિશે લખવાનું છે। તો મારું ઘર તો સૌપ્રથમ મારું ઘર ક્યાં આવેલું છે એના વિશે લખવાનું। તો જુઓ, મારું ઘર ભગતની શેરીમાં આવેલું છે। પેરેગ્રાફ ફકરો પાડીને લખવાનું, મારું ઘર ભગતની શેરીમાં આવેલું છે। પછી બીજી લીટીમાં ફકરો પાડીને લખવાનું, અહીં ફકરો પાડવાનું, મારું ઘર બે માળનું છે, ભોય તળિયે બે મોટા ઓરડા, એક કોઠાર અને એક રસોડું છે। ઉપરના માળે ત્રણ ઓરડા છે, દરેક ઓરડાને એક બારણું અને બે બારીઓ છે। મારા ઘરની દિવાલો સફેદ રંગની અને બારી બારણા રાખોડી રંગના છે। ઘરની આગળ ખુલ્લી જગ્યા છે, આગળના ભાગમાં એક હિંચકો છે। તો આ હતું આપણા ઘરનું વર્ણન। મારું ઘર ક્યાં આવેલું છે, મારું ઘર કેવું છે, એના બારી બારણા કેવા છે, એની દિવાલો કેવી છે, કેટલા ઓરડા છે, આ બધી હતી માહિતી। હવે એના પછીના પેરેગ્રાફમાં બેઠક ખંડ, તો આપણા ઘરમાં બેઠક ખંડ હોય, જે આપણે ટીવી સોફા બધું ગોઠવીએ ને, એને બેઠક ખંડ કહેવાય। બેઠક ખંડમાં સોફા અને ખુરશીઓ છે, દિવાલ ઉપર ઘડિયાળ છે, એક ખૂણામાં ટીવી છે, શોકેસ છે, ખંડની વચ્ચે એક ટીપોય છે। તો બીજા પેરેગ્રાફમાં આપણે પેરેગ્રાફ પાડી, ફકરો પાડી અને બેઠક ખંડમાં શું આવેલું છે તેના વિશે લખવાનું છે। અને ત્રીજા ફકરામાં મારું ઘર, ઘરનું નામ, મારા ઘરનું નામ આનંદ ભવન રાખેલ છે। જુઓ બાળકો, કેટલાકને પોતાના ઘરનું નામ રાખવાનો શોખ હોય છે, એટલે એ લોકો એમના ઘરનું નામ અલગ અલગ રાખે છે, લક્ષ્મી વિલાસ, આનંદ ભવન। તો આપણે આપણા ઘરનું નામ અહીં આનંદ ભવન રાખેલ છે, મારા ઘરનું નામ આનંદ ભવન રાખેલ છે। હવે બીજો નિબંધ, કબૂતર, મારું પ્રિય પક્ષી કબૂતર। હા, કબૂતરને તો આપણે જોયું છે ને, ઘર આંગણાનું પક્ષી કહેવાય। તો આપણે કબૂતર વિશે ભણીશું। તો સૌપ્રથમ ફકરો પાડવાનો, ઉપરની લીટીને અડાડીને લખવાનું, કબૂતર ઘર આંગણાનું પક્ષી છે। બીજી લીટીમાં ફકરો પાડી લખવાનું, કબૂતરનું શરીર સુડોળ અને ભરાવદાર છે,
તે રાખોડી અને સફેદ રંગનું હોય. કબૂતરની ચાંચ નાની હોય, તેના પગ રતુંબળા રંગના હોય. રતુંબળા એટલે લાલ, લાલ રંગના હોય. તમે કબૂતરને જોજો, એના પગ લાલ રંગના હોય. ત્રીજા પેરેગ્રાફમાં લખવાનું, કબૂતર અવાવરું ઘર કે કૂવામાં રહે. કબૂતર ક્યાં રહે? અવાવરું ઘર, ઘર બંધ ઘર હોય ત્યાં, કે કૂવામાં રહે. કબૂતર દાણા તથા જીવડા ખાય. કબૂતર તેનું ગળું ફૂલાવે અને પછી ગું 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 એવો અવાજ કરે, બોલે. કબૂતરને આપણે બીજું શું નામ આપીએ? પારેવા. તો કબૂતરને પારેવા પણ કહે છે. આગળના પેરેગ્રાફમાં, કબૂતર ઝડપથી ઉડે છે. દિશા પારખવાની સૂઝ ગજબની હોય, તે દિશા ઓળખી શકે. તેનો ઉપયોગ જૂના જમાનામાં સંદેશા મોકલવા માટે કરતા હતા. કબૂતર ઝડપથી ઉડે અને દિશા પારખવાની સૂઝ ગજબની હોય, એટલે જૂના જમાનાના લોકો કબૂતર, સફેદ કબૂતર મારફતે સંદેશાઓ મોકલતા. આપણે આ પિક્ચરમાં જોયું હશે. આગળનો પેરેગ્રાફ, કબૂતર ભોળું પક્ષી છે. તે શાંતિના દૂત તરીકે જાણીતું છે. એટલે ખાસ પ્રસંગોએ આકાશમાં સફેદ કબૂતરો ઉડાડવામાં આવે છે. તો આ હતું કબૂતર વિશેનો નિબંધ. હવે આપણે આગળ ત્રીજો નિબંધ, શિયાળો. જો આપણે વાંદરાપાડની વાર્તા સાંભળી હતી, એમાં શિયાળો, ઉનાળો અને ચોમાસો ત્રણ ઋતુઓનું વર્ણન આપેલું છે. તો એ વર્ણનમાંથી આપણે શિયાળો અહીં નિબંધ તરીકે લીધો છે. તો શિયાળામાં વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ, પહેલા પેરેગ્રાફમાં શું લખવાનું? વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે બીજા પેરેગ્રાફમાં, શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય. શિયાળામાં ઠંડી પડે છે. ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાં પહેરે, ઊનના પહેરે ને કપડાં. કેટલાક લોકો ઠંડીથી બચવા તાપણું કરે. હા, વાંદરાભાઈએ કર્યું હતું ને, કેટલાક માણસોને તાપણું કરતા જોઈ, વાંદરાભાઈએ પણ તાપણું કર્યું. હા, ઠંડીથી બચવા તાપણું કરે. આગળનો પેરેગ્રાફ, શિયાળાની સવાર તાજગી ભરી હોય. ઘણા યુવાનો, બાળકો, વૃદ્ધો વહેલી સવારે ફરવા નીકળે. કેટલાક લોકો દોડે, કસરત કરે. શિયાળામાં ભૂખ વધારે લાગે છે. લોકો વસાણા બનાવીને ખાય. વસાણા એટલે આપણે શિયાળામાં ગુંદર પાક, મેથી પાક, આદુ પાક, આ બધા પાક ખાઈએ ને, એને વસાણા કહેવાય. નાતાલ, ઉત્તરાયણ, શિવરાત્રિ જેવા તહેવારો શિયાળામાં આવે. શિયાળો આપણને તાજગી આપનારી ઋતુ છે. તો આ હતો આપણો શિયાળા વિશે નિબંધ. તો આ તમારે તમારી નોટમાં ત્રણ નિબંધ લખવાના છે. ધન્યવાદ. અને તૈયાર પણ કરવાના છે. જુઓ, પાઠમાં નિબંધ આવે કે કાવ્ય આવે, તમારે તૈયાર કરવું પડે. ધન્યવાદ.